हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक शाळा कालावड, विषय गुजराती, धोरण 8। आज आपणे पाठ 3 जुमो भिस्ती तेनो अभ्यास करवाना छीए। पाठनो प्रकार छे बोध कथा। पाठना लेखक नुं नाम छे गौरीशंकर गोवर्धनराम जोशी अने तेनुं उपनाम छे धूमकेतु। हवे आपणे लेखक परिचय જોઈશું। लेखकनो जन्म 12/12/1892 ना रोज ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો। ટૂંકી વાર્તાને કલાત્મય ઘાટ આપી તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન છે। તેમણે સાહિત્ય સ્વરૂપો તરીકે ટૂંકી વાર્તા, નવલકથા, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે। તેમનું વિશિષ્ટ સ્થાન ગુજરાતી સાહિત્યમાં તણખા મંડળની રચના દ્વારા સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે। લેખકનું મૃત્યુ 11/3/1965 ના રોજ થયું હતું। આપણે જોઈ લીધો લેખક પરિચય, હવે આપણે જોઈશું પાઠનો પરિચય। આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રી ભાવનાનું હૃદયગમ નિરૂપણ થયેલું છે। જુમો પોતાના પાડાને સાચવીને રાખે છે અને લાડ કરે છે, એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે। તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે। થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી આપણને અવશ્ય આવશે। તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણને આ પાઠમાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, તેમની મૈત્રીનું, તેમની ભાવનાનું એક હૃદયગમ, હૃદયથી છે તમે જોવો તો તમને આખી આખી વાર્તા છે એ કંઈક તમને અલગ જ એવો સંદેશ આપે છે કે જેમાં પશુ અને માનવી વચ્ચેના પ્રેમનું છે। જુમો અને પાડો એ બંને છે, એક પશુ છે, એક માનવી છે અને તેના બંને વચ્ચે જે સંબંધ છે તેનું આખા પાઠમાં વર્ણન કરેલું છે। એક બાજુ જોઈએ તો પાડો છે એને સાચવવાની, એને લાડ કરવાની, જુમો આખી જિંદગી એની સાથે રહે છે, એને બચાવે છે, લાડ કરે છે, પ્રેમ કરે છે અને છેલ્લે જ્યારે છે એ જુમો છે એ મૃત્યુની અણી ઉપર છે ત્યારે તેને બચાવવા માટે પણ જુમો કેટલા વલખા મારે છે, એની સાથે સાથે પાડો પણ પોતાના માલિકને બચાવવા માટે જે તૈયારી બતાવે છે અને પોતે મોતને ભેટે છે એ સમજદારીથી, કે પોતાના માલિકને જે રીતે બચાવે છે એ સમજદારીથી થોડી ચૂંટેલી વિગતોથી જ આ આખું વાતાવરણ છે ધૂમકેતુએ તેને જમાવવાની પૂરી શક્તિથી, પૂરા પોતાના ખ્યાલથી, કે કામ વાર્તા છે એને તમે સામે તમારી નજરની સામે જોઈ શકો એ રીતે વાતાવરણ જમાવવાની શક્તિ છે એવો ખ્યાલ છે એ તમને આ વાર્તા પરથી અવશ્ય આવશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિગતવાર પાઠ જોઈએ, પાઠ છે એને આપણે શરૂઆત કરીશું। આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા। જૂની ખખડભજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા, પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી। અંદર એક ફાતેલ તૂટેલ સાદડી પર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય, જુમાએ સોનારૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા। જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો, હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો, એક વખત તેણે શોક ખાતર એક પાડો પાડેલો, આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા। વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગળે વેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા, તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્રએ પાડાને આવું કુમળ વેણુ જેવું નામ આપી દીધેલું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે તે પાઠ છે એનો સમજ મેળવીએ કે આણંદપુર છે એના ખૂણામાં, એ ગામના એક ખૂણામાં ઝૂંપડા જેવા 3 મકાનો રહેતા હતા અને પોતાના દેખાવથી જ, એ ઝૂંપડા જેવા મકાનો હતા, પોતાના દેખાવથી જ રસ્તે આવતા જતા લોકો છે તેનું તરફ છે એ લક્ષ એટલે કે ધ્યાન ખેંચતા હતા અને મકાનોની ઉપર એટલે કે એક આંબલી હતી, આંબલીનો છાંયો મકાનની ઉપર એવી રીતના આવતો હતો કે જાણે આખું મકાન છે એ ઢંકાઈ જતું
હોય એની ચારેય બાજુ દુર્ગંધ આવતી, જેની તો કે ગટરની દુર્ગંધ છૂટતી, આજુબાજુ ધૂળના ગોટા ઉઠતા, અને બીજું કે ત્યાં એક ખડકી હતી મકાનની આગળ, અને એ મકાનની આગળ જે ખડકી હતી એની અંદર ઘણા બધા પાટિયાના અને ગુણિયાના એવા અનેક રંગી ફીગડા મારેલા હતા કે લોકો છે ત્યાંથી નીકળતા તો એને ખબર પડી જતી કે આ તો જુમાનું જ ઘર છે. એક ફાટેલ તૂટેલ સાદડી ઉપર જુમો ભીસતી પોતાનો હુકો ગગડાવતો બેઠો હોય, એક ફાટેલ તૂટેલ સાદડી, એને બેસવા માટે સારું એવું કંઈ હતું પણ નહીં, એક સામાન્ય એવી ફાટેલ તૂટેલ સાદડી ઉપર બેસતો અને પોતે હોકો ગગડાવ્યા રાખતો. સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી, એટલે કે જુમો જ્યારે જન્મ્યો હતો ત્યારે ઈ સોના રૂપાના વાસણથી એની પાસે એટલી લક્ષાધિપતિ એટલો અમીર હતો, અને આજે એટલો ગરીબ થઈ ગયો છે, એને એટલા તડકા છાયડા, એટલે કે એને એવા સુખ અને દુઃખ જોયા છે કે એની વાત તમે કરી શકો નહીં. એને સોના રૂપાથી માંડી અને ઠીકરા સુધી બધું એને સુખ અને દુઃખ છે એ જોયા છે. એ જયારે જન્મ્યો હતો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં, એટલે કે પૈસાવાળા પૈસાદાર ખાનદાનમાં એનો જન્મ થયો હતો, એ એક હાથમાંથી બીજા હાથમાં ફરતો હતો. હજી પણ તેને એને એટલી ઉંમર થઈ ગઈ છે, છતાં પણ કે છે કે હજી એને એટલું તો યાદ હશે જ કે જયારે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસી અને પરણવા નીકળેલો હતો, અને એને પોતાના શોખ માટે એક પાડો પાડેલો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે તમારા ઘરમાં પણ શોખ માટે તમે કઈ ને કઈ પાડતા હશો, બિલાડી છે, કૂતરો છે, એમ જુમાએ પણ પોતાના શોખ માટે એક પાડો પાડેલો હતો. આજે એને અનેક રંગ જોયા, અનેક રંગ જોવા એટલે સુખ જોયું, દુઃખ જોયું, ઘણું બધું જોયું, એમાં એની પાસે કઈ હોય કે ન હોય પહેલાથી કે અત્યાર સુધી, પણ બંને જણા એટલે કે વેણુ અને પાડો પહેલેથી પણ સાથે હતા અને હજી પણ સાથે જ છે. વેણુ નામ તમને થોડુંક વિચિત્ર લાગતું હશે નહીં, પરંતુ આ નામ છે એના મિત્રોએ જ પાડેલું છે. જયારે પૈસાની છોડ આંગણે રેલાતી હતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા, એટલે એમ કહેવા માંગે છે કે જયારે જુમો પાસે ઘણા બધા પૈસા, એટલે કે જયારે તે અમીર શ્રીમંત ઘરનો હતો ત્યારે એની પાસે અનેક મિત્રો હતા, અને તેમાંથી કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્ર એ જ, કોઈ હિન્દુ મિત્ર હશે એનો, તેને જ આવું કુમડું એવું વેણું નામ છે પાડાનું આપી દીધેલું હશે. હવે આગળ જોઈએ. પછી તો એ ચાલ્યું, જુમો લક્ષાધિપતિ હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો, અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. આપણે જોઈએ એમાં એવું કીધું છે કે જુમો લક્ષાધિપતિ હતો, શ્રીમંત હતો, ધીરે ધીરે તેઓ ભિખારી બની ગયો, વળી ચડ્યો, એટલે કે તે સુખી થયો, દુઃખી થયો, પાછો પડ્યો, એને પોતાના જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા. આજે એની પાસે કંઈ નથી, આજે એની પાસે માત્ર ને માત્ર છેવટે રહેલું છે કે ત્રણ તૂટેલા મકાન, ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. ત્રણ ઝૂંપડા છે તો એકમાં વેણુ બંધાતો, તમે જોઈ શકો છો, એકમાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું, તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોયા અને બેસી રહેતા. શેઠ અને નોકર એટલે કે શેઠ છે, કોઈ પણ પાડેલ પશુ હોય એનું શેઠ છે, એને જીવ રાખતો હોય એ જ હોય, એટલે આમાં શેઠ તરીકે જુમો છે અને નોકર તરીકે વેણુ છે. તો વચ્ચે એક ખાલી દિવાલ જ હતી, બારણું જ હતું, એમાંથી બંને આખો દિવસ એકબીજાને જોયા રાખતા, પાડો અને જુમો. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું, અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટળ્યા, માત્ર જુમો અને વેણુ બાળપણથી જ આજ સુધી અખંડ રહ્યા. આમાં લેખક કહે છે કે જુમાને અનેક મિત્રો આવ્યા, અનેક મિત્રો ગયા, ટક્યા મળ્યા, પરંતુ અત્યારે એની પાસે કોઈ મિત્ર નામે કાંઈ છે નહીં, માત્ર ને માત્ર એક જુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા છે. તમે જોઈ શકો છો ત્રણે ત્રણ મકાનો, ત્રણે ત્રણ ઝૂંપડા, જેમાં એકમાં વેણુ બંધાય છે, એકમાં તેનો શેઠ છે જુમો એ બેસે છે, અને એકમાં ઘાસ ભરાય છે. આજે હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો, વેણુની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય ને જુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા, જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે, અને બસ ભરીને ગદક જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય, પાડા માટે લીધા હોય. બસ આ હંમેશાની ખરીદી, આ જીવનને આટલું કામ, એથી વધુ ક્યારેય કરવું નહીં, કોઈ વધુ કામ આપે તો લેવું નહીં, ને ઘરાક હોય તો તેમાંથી ઘટે તો બીજા ઘરાક થવા કહેવું નહીં. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય,
તેમ પેલો પાડો પણ માખીને ઉડાવવા કાન ફફડાવતો આંખ મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા. આપણે પાઠનો સમજૂતી મેળવીએ કે આજ હવે આટલું પતી ગયું છે કે પોતે નાનપણથી કે બાળપણથી અત્યાર સુધી હવે માત્ર ને માત્ર ચૂમો અને વેણુ બે સાથે રહે છે, તો કે આજ પણ વેણુ છે એની પીઠ ઉપર મોટી મશક એટલે કે પાણી ભરવાનું પાત્ર મોટી મશક ભરી ચૂમો સવારમાં 5 વાગ્યામાં નીકળી જતો અને વેણુની ઘંટડી છે ડોકે બાંધેલી ઘંટડી છે એ ધીમે ધીમે વાગતી હોય અને ચૂમો પણ પોતામાં પોતાની રીતે ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી પોતે કામ કરતો લોકોને ત્યાં પાણી આપી આવતો એટલે બારણે બારણે પાણી આપી દીધા પછી નોકર અને શેઠ બંને પાછા પોતાની ઘરે આવતા. જુમાને એક પૈસાના એટલે કે ત્યારે એક પૈસામાં ઘણું બધું આવતું કે છે કે જુમાને એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે ખરીદે અને બાકી બધું પાડા માટે બધ ભરીને થોડી ગદબ ખરીદે. ગદબ છે એ એક ઢોર એટલે કે પ્રાણીઓને ખાવા માટેની વનસ્પતિ છે ગદબ, જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય અને જે પોતે પાડા માટે જ લીધું હોય. બસ આ એની હંમેશાની ખરીદી. આનાથી વધારે પોતે કંઈ કામ કરે નહીં, એથી વધુ ક્યારેય કામ કરવું નહીં એ તેનો મંત્ર હતો કે કોઈ વધુ કામ આપે તો પણ લેવું નહીં. જો એના ગ્રાહક ઓછા થઈ જાય તો વધારે ગ્રાહકને કહેવું પણ નહીં. બસ એટલામાં પોતે બને છે એ મોજ કરે. બપોરથી માંડીને છેક સાંજ સુધી જુમો પછી બપોર સુધી તો પોતે કામ કરે, ઘરે ઘરે પાણી આપવા જાય, બપોર પછી પોતાને કાંઈ કામ હોય નહીં એટલે પાડો અને વેણુ નોકર અને માલિક બંને સામ સામે બેસે અને એકબીજાને નિહાળ્યા કરે. જુમો પોતાના સંગીતમાં લીન હોય અને જાણે પાડો પણ તેનું સંગીત સાંભળતો હોય તેમ પોતાના કાન ઉપર બેઠેલી માખીને ફફડાવતો હોય, ક્યારેક ઊંઘતો હોય તો ક્યારેક જાગતો હોય. નોકર શેઠ અને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા હોય. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. એ કહે છે કે બપોરથી સાંજ સુધી બંને પોતે જ્યારે બેસે થાકી જાય અને સાંજે થોડો કેવો ઠંડો પવન શરૂ થાય એટલે છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળે, નદીના કાંઠા સુધી જઈ આવે અને પાછા પોતાના ઘરે આવતા રહીએ. વખતે સવારે, વખતે સવારે એટલે કે જો બીજે દિવસે સવારે કામ થોડું હોય તો પણ સવારે નીકળી પડતા. સવારે થોડું વહેલું કામ થઈ જાય તો સવારે પણ ફરવા નીકળી પડતા અને સાંજે પણ ફરવા નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર કાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નથી એટલે જુમો ખવડાવવાનું કહે તો પણ પાડો રણકીને સામો ઉભો રહે અને ના હું નહીં ખાઉં એમ સ્પષ્ટ સંભળાવી દે. એક દિવસની વાત છે કે જ્યારે જુમો અને વેણુ બંને સવારે 5 વાગ્યે પોતાના પ્રમાણે બંને ફરવા નીકળ્યા, જુમાને એવો વિચાર આવ્યો કે પાડો છે એ થોડુંક ચરી લે તો સારું. વેણુને પરંતુ વેણુને એમ લાગ્યું કે હું અહીંયા બહાર ચરું એ સારું કહેવાય નહીં, કે આમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નથી એટલે જુમો છે એ એને કહે કે તું થોડું ચરી લે, તો પણ પાડો છે એ રણકી અને સામો ઉભો રહે અને જાણે એમ કહેતો હોય કે ના હું નહીં ખાઉં એવું સ્પષ્ટ સંભળાવી દે. તો તમને શું લાગે છે કે પ્રાણીઓ બોલતા હશે? પણ ના, એ બોલતા નથી, પરંતુ એ બંને એવા મિત્ર હતા કે એકબીજાને જોઈને જ બધું સમજી જતા. અંતે જુમો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ લીટી છે એ તમારે એક પ્રશ્નમાં પૂછાય છે જ, એટલા માટે કહે છે કે અંતે જુમો થાક્યો. પોતે કઈ કઈને થાક્યો કે તું થોડું ચરી લે, પણ છે એ પાડો માન્યો નહીં એટલા માટે જુમાએ કીધું કે ચાલ ત્યારે, તો ચાલ હવે તું ઘરે જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાના પૂછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો. જીતના આનંદમાં પહેલા તો એ થોડું દોડ્યો, વિજય થયો હોય જાણે પોતે જીતી ગયો હોય બહાર નહીં ખાઈને, એટલા માટે થોડો આનંદમાં આવ્યો અને રણક્યો, પોતાના પૂછડાને બરડા પર એટલે કે વાંસા ઉપર પછાડ્યું, જુમાની સામે જોઈ કાન ફફડાવી અને રણકોત કરતો તે ચાલ્યો કે જાણે હું તો જીતી ગયો અને પોતે જીતના આનંદમાં પહેલા તો થોડું દોડ્યો. પાછળથી જુમો કહે છે ને દોડતો જોઈ, જો જો હવે પાછો વાળું કે તું દોડમાં થોડોક ઉભો રહે, હું પણ તારી સાથે આવું જ છું, દોડવાનું છે.
चुमाए मोटे थी ठपका थी बूम पाड़ी पण ते पहला वेणु तो रस्ते चढ़ी गयो हतो। रस्ता मा आडे रेलवे नी सड़क हती। जरा उतावड़े चालता पाडानो पोग रेलना बे पाटानी वच्चे आवी गयो। पगने काढवा तेणे प्रयत्न कर्यो पण फोगट थप देने नीचे बेसी गयो ने जेम जेम पग काढवा प्रयत्न कर्यो तेम तेम वधारे ने वधारे भरातो गयो। चूमो पाछळ हतो ते श्वासभेर दौड़तो आव्यो। तेणे आवीने पाडानो पोग लई आम तेम मचड्यो पण बधुं व्यर्थ। એને કીધું હતું કે જોજો હવે પાછું વળ, તારે હજી દોડવાનું જ છે। પોતે જીતના આનંદમાં એટલો ખુશ હતો કે એને જુમાએ જે મોટેથી ઠપકાની બૂમ પાડી તે પણ તે સાંભળી નહીં। જયારે જુમાએ ઠપકાની બૂમ પાડી ત્યારે તો વેણુ થોડોક રસ્તે ચડી ગયો હતો। રસ્તામાં આડી રેલવેની ફાટક હતી। પાડો છે એ થોડોક ઉતાવળે ચાલ્યો અને ઉતાવળે ચાલતા પાડાનો પગ છે એ રેલવેના પાટાની વચ્ચે આવી ગયો। પગને કાઢવા માટે ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બધું ફોગટ એટલે કે વ્યર્થ ગયું। એનો પગ નીકળ્યો નહીં અને પાડો થાકી અને ધબદઈ ત્યાં નીચે જ બેસી ગયો। જેમ જેમ પોતે પગ કાઢવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ એનો પગ વધારે ને વધારે ભરાતો ગયો। ચુમો પાછળ હતો, એ પાછળ હતો, પોતે શ્વાસભેર દોડ્યો કે હાય મારા પાડાને શું થઈ ગયું। પોતે પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ, કઈ જ થયું નહીં। આછું અંધારું ને આછો ઉજાસ હતો। સવારનો સમય હતો એટલે હવે થોડો થોડો ઉજાસ એટલે કે સૂર્યનો પ્રકાશ છે એ આવી રહ્યો હતો। સૂર્ય છે ઉગી રહ્યો હતો એટલે આછું એવું અંધારું અને આછો એવો ઉજાસ હતો। થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો। જુમાના પ્લેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો આછું અંધારું હવે લગભગ છે એ ગાડી આવવાનો સમય થઈ ગયો હતો। ગાડી એટલે રેલગાડી, પાટો છે તો તમને ખબર જ હશે કે રેલગાડી આવવાનો સમય થઈ ગયો હતો। તો જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો કે નહીં અને ગાડી આવશે તો તમે વિચારો કે ગાડી આવશે તો શું થશે, પાડાનું શું થશે, પાડો શું નીકળી શકશે કે નહીં નીકળે। હવે આપણે આગળ જોઈએ તે એકદમ રસ્તા તરફ દોડ્યો। સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન યુવાનોને તેણે આવતા જોયા। તેમના એક હાથમાં નેતરની શોટીઓ ઉછળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી। ગાંધા દોડે તેમ જુમો દોડ્યો। હવે એને વિચાર આવતો હતો જુમાને કે મારું શું થશે, મારા પાડાનું શું થશે, શું પાડો નીકળશે, એ તો તમારે જોવા માટે આગળ સાંભળવું જ પડશે, તો સાંભળો। તો એકદમ રસ્તા તરફ દોડ્યો, કોણ દોડે, પાડો છે એનો પગ તો ફસાયેલો છે, તો જુમો છે એકદમ રસ્તા તરફ દોડ્યો કે મને કોઈની મદદ મળી જાય તો હું મારા પાડાને એનો પગ છે કાઢી અને બચાવી શકું। તો જુમાની જેમ કોઈક બીજા બે વ્યક્તિ શોખીન જોવાનિયાઓ છે તે પણ સવારમાં ફરવા આવેલા હતા। તેના એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માટે બંને જુવાનિયાઓએ પોતાના માથા પરથી ટોપી છે એ કાઢી અને બીજા હાથમાં લઈ લીધી હતી। જેવા જુમાયા બે વ્યક્તિને જોયા, પોતે ગાંડા વ્યક્તિ દોડે એવી રીતે જુમો દોડ્યો કોની પાસે, જે પેલા બે યુવાન છે તેની સામે। એને કીધું જોઈને, એ ભાઈ સાહેબ મારો વે વે એટલે તમે જોઈ શકો છો કે ત્યાં છે એ પૂરું બોલી પણ શક્યો નથી તો પોતે કેટલો ગભરાયેલો હશે કે મારો વે મારો પાડો અબઘડી કપાઈ જશે, અબઘડી એટલે થોડી જ વારમાં, જુઓ પણ જુઓ પેલા પાટામાં સંપડાયો છે। એ બંને જુવાની એવો કહે છે કે ભાઈ સાહેબ મારો વેણુ મારો પાડો છે એ થોડી વારમાં કપાઈ જશે, તમે આવો જુઓ અને મને થોડી મદદ કરો કે પોતે પાટામાં ફસાયેલો છે, સંપડાયેલો છે। બંને જણાએ જુમાને દેખાડ્યું, ત્યાં જોયું કઈ કાળું તડફડતું લાગ્યું। જુમાએ છે બંને વ્યક્તિને પોતે આંગળી ચીંધીને કીધું કે થોડેક આગળ જુઓ, તો બંને વ્યક્તિને કઈ કાળું, કારણ કે પૂરો એવો ઉજાસ પણ નહોતો અને થોડું એવું અંધારું પણ હતું એટલે એને કઈ કાળું છે એ તડફડતું લાગ્યું। પૂછ્યું એને શું છે, પ્રશ્નાચિહ્ન છે એટલે પ્રશ્ન કર્યો છે કે શું છે, મારો વેણુ મારો પાડો છે, જુમાએ એને જવાબ આપ્યો છે કે મારો વેણુ મારો પાડો। ઓહો જાજા ફાટકવાળા પાસે દોડ, બંને યુવાનોએ કોઈ મદદ કરી છે નહીં અને શું સામે એને જવાબ આપ્યો છે કે ઓહો જાજા તું ઝડપથી ફાટકવાળા પાસે દોડ। પાછું જુમો એને કહે છે કે તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે, મા બાપ એટલે કે તમે જો મારી મદદ કરો તો કે થોડોક ટેકો આપો તો એનો પગ નીકળી જશે અને એનો જીવ બચી જશે। તો પાછો પ્રશ્ન જુવાનિયા કરે છે, અમે પ્રશ્ન એને પૂછ્યો છે, અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે, એમ કહી એ બંને જણા તો ચાલતા થઈ ગયા। જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ પરખતું લાગ્યું નહીં। એટલામાં છેટે ગાડીની શિશોટી સંભળાઈ, જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છૈયું સરખું જણાયું નહીં।
चपाटाबंध सिग्नल थांभला तरफ दौड़ियों साकड़ खेची घंटी अवाज में साद संभाई नहीं जोर थी बारणा में पाटू मरु। विद्यार्थी मित्रों ते आग विचारी सको कि शू थे शू कोई मदद करते कि नहीं। ते जोयू के ओला बने जुवानिया तो त्यांथी चालता थई गया छे के तू छे दौड़ अने फाटक वाला ने कहे अने ए बने जुवानियाओ तो त्यांथी चालता थई गया। जुमो फाटक वाला तरफ दौड़ियो पण तेने घरमांथी आवता घंटीना अवाज सिवाय कोई मानस फरकतु लाग्यू नथी। छेवटे एने गाड़ीनी सिसोटी पण संभळाई गई। जुमाए चारे तरफ एक निराश दृष्टि करी कि हवे मारू शू थशे, मारा पाडानू शू थशे, हुं शू करीश। एने कोई मानस के कोई छयुं एटले के कोई पण व्यक्ति एने सरखुं जणायुं नहीं, क्यांय एने देखातुं नथी। अने एक बाजु थी सिग्नल नो थांभलो छे एनी तरफ दौड़ियो के चपाटा बंद सिग्नल ना थांभला तरफ दौड़ियो सांकड खेची घंटीना अवाज में तेनो साज संभळाय तेम हतुं नहीं अने तेणे कोईए सांभळ्युं नहीं एटला माटे तेणे जोरथी बारणा में पाटू मार्युं तो अंदर थी अवाज आव्यो ए कोण प्रश्न छे पूछ्यो छे के ए कोण छे। त्यारे थी जुमो बोल्यो ए चालो भाई बहन सिग्नल फेरवो मारू जनावर कचड़ाई जसे। तो अंदर थी जवाब आप्यो के घेर कोई भाई मानस नथी। बस एटलू एने सांभळ्युं के घेर कोई भाई मानस नथी। आटला बेदरकार जवाबनी साथे ज घंटी फरीथी गाजवा मांडी। अंदर थी कोईए तेने जवाब आपी दीधो के अंदर कोई भाई के कोई मानस नथी, हूँ एक ज छू। बस आटला बेदरकार जवाबनी साथे घंटी छे फरीथी छे ई गाजवा मांडी। दोड़ो दोड़ो पोते बूम पारवा लाग्यो जुमो के दोड़ो दोड़ो मारू जनावर कपाई छे। जुमाए हतु तेटलू बधु बड़ करीने चीस पाड़ी पण एना करकर पड़ग्या सिवाय शांति जेवी हती तेवीने तेवी ज रही। जुमाए आकाश तरफ जोयू छेल्लो तारो आथमतो हतो। अंजवाड़ू वधवाने बदले धुम्मस पथरातु हतु। गाड़ीनो अवाज तद्दन नजीक आवतो हतो। तेणे पोतानी लाकणी फेंकी दीधी। जुमाए हतुं तेટલું બધું બળ કર્યું અને પોતે ચીસ નાખી કે હવે શું થશે। એક નિરાશ ભરી દ્રષ્ટિ તરફ એ જોવા લાગ્યો તેના કરકસ પડઘા સિવાય છેલ્લી શાંતિ હતી તેવી ને તેવી જ રહી। જુમાએ આકાશ તરફ જોયું તો છેલ્લો તારો છે આથમતો હતું, અંજવાળું છે વધવાને બદલે વધુ ને વધુ ધુમ્મસ પથરાતું હતું। તમને ખબર હશે કે વહેલી સવારે છે એ ધુમ્મસ તમને છે વાતાવરણમાં જોવા મળે છે। ગાડીનો અવાજ તદ્દન નજીક ને નજીક આવતો હતો। તેણે પોતાની પાસે રહેલી લાકડી છે ફેંકી દીધી અને સીધો જ શું બોલ્યો કે યા પરવરદિગાર એટલે કે ઈશ્વર। તેણે મોટેથી બૂમ પાડી આકાશ તરફ જોઈ અને પોતે મોટેથી બૂમ પાડી કે યા પરવરદિગાર। એટલું બોલીને જુમો એકદમ દોડ્યો। વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો તેની ગોદમાં તે ભરાઈ બેઠો। વેણુએ તેને શાંત રીતે ખંજવાળિયા કર્યું। હવે પોતાને ખબર છે કે હવે મને કોઈ મદદ કરવાનું છે નહીં, હું પણ આમાં કંઈ કરી શકવાનો છે નહીં, પોતાને આગળ શું થવાનું છે તેના ચિત્ર મનમાં છે જ, પોતે હવે શું કરશે। એટલું બોલી અને જુમો છે એકદમ દોડ્યો। ક્યાં દોડ્યો કે જ્યાં પાડો હતો ત્યાં। પાડાએ પણ ઘણી મહેનત કરી પોતાનો પગ કાઢવા માટે, છેલ્લે હાંફી ગયો છતાં પણ તેનો પગ છે નીકળ્યો નહીં। પોતે છે એ તેની ગોદમાં જઈને ભરાઈ બેઠો અને વેણુને શાંત પાડવા માટે તેની ઉપર ખંજવાળિયા કર્યું। દોસ્ત ભાઈ અને વેણુ આ ત્રણ શબ્દ છે તેને પાડા માટે વાપરેલા છે કે હું તને મિત્ર પણ કહું છું, તું મારો ભાઈ પણ છે અને વેણુ જેનું નામ છે એટલે ત્રણ નામથી એને સંબોધિત કર્યો છે કે દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો। અને એમ કહીને જુમ્મો છેક તેના પગ પાસે દોડ્યો, એને કીધું કે હું તારી સાથે જ છું, હું તને કઈ નહીં થવા દઉં, પણ પોતાને ખબર જ હતી કે હવે મારે શું કરવાનું છે। અને એમ કહી જુમો છેક તેના પગ પાસે દોડ્યો જ્યાં તેનો પગ છે એ સંપડાયો છે। વિદ્યાર્થી મિત્રો હવે તમારે છે એ વિચારવું પડશે કે શું થશે આગળ, શું તમને ખ્યાલ છે તો તમે છે એ કોમેન્ટમાં પણ લખી શકો છો। હવે તમારે આગળ છે શું બને છે એના માટે તો પાઠ સમજવો જ પડશે। તો દર પડે ટ્રેનના ધબકારા વધ્યા, પડે એટલે સમયે, દર પડે દરેક સમયે ટ્રેનના ધબકારા છે વધતા જતા હતા, સિસોટી પર સિસોટી થઈ, જોશબંધ ફરતા પૈડા સંભળાયા, જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલા વેણુને માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારી તેને પાટાથી દૂર ફેંકી દીધો। દર પડે જયારે દરેક સમયે ટ્રેનના ધબકારા વધતા જતા હતા, સિસોટી પર સિસોટી વાગતી જતી હતી, જોશબંધ પૈડા છે ગાડીના પૈડા સંભળાતા હતા, જુમો તેમને તેમ વધુ વેણુને ભેટી પડ્યો
પણ જેવી ગાડી છેક પાસે આવી તરત જ પોતે બેભાન થાય. કોણ બેભાન થાય? તો પાડો છે એ બેભાન થાય તેની પહેલા વેણુને માથું ઊંચું કરી અને પોતાના શેઠને બચાવવા માટે એક ઝપાટે માથું મારી અને રૂમાને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધકધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. આખે આખો છે, તમે પ્રસંગ જોવો, તમને આમ દેખાશે કે આખે આખા પ્રસંગમાં છે એ પોતાના શેઠને બચાવવા માટે વેણુએ પોતાના માથેથી ચુમાને ઉચક્યો અને પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ ઉપર આખી ટ્રેન ચાલી ગઈ અને વેણુના કટકે કટકા થઈ ગયા. તેના ધકધકતા લોહીના પ્રવાહથી ચુમાનું કેડિયું આખું ભીંજાઈ ગયું. જ્યારે છે એ વેણુ ચુમો છે એ ભાંડમાં આવ્યો ત્યારે તેની પાસે થોડા થોડા છૂટા છવાયા લોહી ભીંજાયેલા ટુકડા હતા અને એના સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કંઈ જ નામ નિશાન રહ્યું ન હતું. હજી પણ હંમેશા ચુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણુ 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 એમ ત્રણ બૂમો પાડીને ચાલ્યો જાય છે. આજે પણ જ્યારે ચુમો છે એ સવારમાં છે એ એકલો અને અશાંત, હવે તેની સાથે કોઈ છે જ નહીં, એ જ્યારે જ્યારે રસ્તામાં એકલો જાય છે ત્યારે પોતે એકલો હોય છે, અશાંત હોય છે, કઈ પણ પ્રકારની એનામાં તમને છે એ પ્રવૃત્તિ જોવા મળતી નથી. એ રસ્તે તેઓ ફૂલ લઈને આવતો દેખાય છે અને પોતે પથ્થર માની લીધો છે કે જે મારો વેણુ છે. બસ એ પથ્થર ઉપર ફૂલ મૂકી અને ત્રણ વખત વેણુ 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 એવું નામ લે છે એમ ત્રણ બૂમ પાડી અને પોતે ચાલ્યો જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે અને હવે પછી આપણે પાઠ છે એની શબ્દ સમજૂતી જોઈશું. શબ્દ સમજૂતીમાં આપણે જોઈએ પાઠમાં આવેલા શબ્દ છે લક્ષ્ય, એટલે કે ધ્યાન જે તેના ચૂપડા તરફ છે એ લક્ષ્ય છે. ખેંચતી હતી, ધ્યાન ખેંચતી હતી તે લક્ષ્ય એટલે કે ધ્યાન. એના પછી છે ખખડધજ. ખખડધજ એટલે ખખડેલું, વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું. એના પછી છે હાંડલી, નાની માટલી અથવા તો માટીનું પાત્ર. તડકા, છાયા, સુખ અને દુઃખ. તડકા અને છાયા એ ભેગું છે, એનું છે સુખ અને દુઃખ. જે જીવનમાં જુમાએ ઘણું સુખ અને દુઃખ, ઘણા તડકા અને છાયા જોયા છે. એના પછી છે ખાતર. પાઠમાં અહીં એટલા માટે મેં તમને અહીં આપેલું છે કે પાઠમાં આપણે લેવાનું છે ખાતર એટલે માટે. એના પછી છે છોડ, એટલે પાઠમાં રેલમ છેલમ. રેલમ છેલ એટલે કે જુમાને પહેલા પૈસાની જે રોળ છલાતી હતી એને કહેવાય રેલમ છેલ. લક્ષાધિપતિ એટલે લખપતિ અથવા તો શ્રીમંત. મશક જે છે, જુમો અને વેણુ સવારે 5 વાગ્યે લોકોના ઘરેથી પાણી આપવા જતા હતા એમાં એક મશક શબ્દ આવે છે અને મશક એટલે થાય પાણી ભરવાનું ચામડાનું સાધન. ગદક, ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ અથવા તો રજકો. તમે આપણે બધા ખેડૂત પુત્રીઓ જ છીએ એટલે આપણે ખબર જ છે કે ગદપ એટલે શું થાય. પછી છે પરવરદિગાર એટલે કે ઈશ્વર. હવે આપણે જોઈએ પાઠમાં આવતા રૂઢિ પ્રયોગો. એમાં પહેલું છે તડકા છાયડા જોવા. વિદ્યાર્થી મિત્રો, હું તમને અર્થ સમજાવું છું પરંતુ વાક્ય તમારે જાતે જ કરવાનું છે અને હું તમારી પાકી બુકમાં છે એ આ લખેલું હોવું જોઈએ. આપણે ગમે ત્યારે છે એ લેસન તો ચેક કરવાના જ છીએ, મગાવશું ત્યારે આપણે જોશું. તો તડકા છાયડા જોવા એટલે કે અનેક સુખ દુઃખ માંથી પસાર થવું. બીજું છે પૈસાની છોડ રેલાવી, ખૂબ પૈસા હોવા. ધૂળના ગોટા ઉડવા એટલે પુષ્કળ ધૂળ ઉડવી. અનેક રંગો જોવા એટલે કે અનેક અનુભવો થવા. જે જુમાને પોતાની જિંદગીમાં અનેક રંગો છે એ જોયા છે. અખંડ રહેવું અહીં પાઠ માટે છે ટકી રહેવું. જે જુમો અને વેણુ છે એ બંને છે એ પૂરી જિંદગી છે એ એકબીજાને અખંડ એટલે કે એકબીજાની સાથે ટકી રહેલા છે. બત ભરવી, પાઠમાં અહીં એટલે કે પાઠ માટે છે કે બે હાથમાં સમાય એટલી વસ્તુ. ધ્રાસકો પડવો, ફાડ પડવી. જ્યારે છે ટ્રેન આવતી હતી ત્યારે જે જુમાને પેટમાં ધ્રાસકો પડ્યો હતો પેટમાં ફાડ પડી હતી એટલે ધ્રાસકો પડવો એટલે ફાડ પડવી. એના પછી છે કળ વળવી, દુઃખમાં રાહત થવી. નામ નિશાન ન રહેવું. જ્યારે જુમો છે એના કટકે કટકા થઈ ગયા એક પણ પ્રકારનું નામ નિશાન નથી રહેતું ત્યારે નામ નિશાન
न रहेवुनो अर्थ छे नाम के ओळख न रहेवी मृत्यु पामवू दृष्टि फेकवी जोई लेवू चारे तरफ जोवू एना पछी छे आपणे विकल्पो जोईए अभ्यास छे के नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेनो बॉक्स छे तेमां लखवानो छे। एमां तमने पहेलुं छे के जुमानी वेणु प्रत्येनी लागणीने शुं कहेवाय मे नीचे तमने चार ऑप्शन आपेला छे मानव प्रेम पशु प्रेम मानवता अने लागणी मे तमने बधुं रेडी करीने ज आपेलुं छे जेमां पशु प्रेम छे तमारे सामेना बॉक्समां लखवानुं छे। बीजो प्रश्न छे जुमो वेणु ने खवड़ाववा रोज शुं खरीदतो हतो जुवार बाजरी गदक अने सूकू घास तमने खबर छे के ई पोते बाथमां भरी अने शुं लई आवतो हतो तो के गदक। त्रीजो प्रश्न छे जुमो कोना ऊपर बेसीने परणवा गयो हतो जयारे 10 वर्षनो हतो त्यारे हाथी पर घोड़ा पर पाडा पर वेणु पर तमने खबर छे के पाडो अथवा तो वेणु बे एक ज छे ने एनी ऊपर बेसीने क्यारे परणवा गयो नथी तो जवाब में आवशे हाथी पर। आगळ जोईए नीचेना प्रश्नोना एक बे वाक्यमां उत्तर आपो। पहेलो प्रश्न छे के पाडानुं नाम वेणु कोने पाड्युं ए तमारे पाठ समझ्या छो एना ऊपरथी जवाब आपवाना छे अने विद्यार्थी मित्रो तमने जे प्रश्ननी सामे फूदड़ी देखाय एनो मतलब एवो छे के ए प्रश्न छे ई पाठ्यपुस्तकमां आपेलो छे अने बाकीना प्रश्न आपणे नवनीत अथवा तो स्वाधिपोथीमांथी जोईशुं। स्वाधिपोथी आपणे लेवડાવેલી નથી એટલે તમે નવનીત ખોલશો તો પણ તમને તેના જવાબ મળશે। તો પાડાનું નામ વેણુ કોને પાડ્યું આમાં પણ ફૂદડી છે। બીજો પ્રશ્ન છે વેણુનો બચાવવા શક્ય ન લાગતા ચુમો સો નિર્ણય કરે છે આમાં પણ ફૂદડી છે। અને ત્રીજો પ્રશ્ન છે ચુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે આમાં પણ ફૂદડી છે। એનો મતલબ એવો છે કે આ ત્રણે ત્રણ પ્રશ્ન પાઠ્યપુસ્તકના છે। હવે પછીના આપણે પ્રશ્ન જોઈશું એ નવનીતના આવશે। ચોથો પ્રશ્ન જુમાના ત્રણ ઝૂંપડામાં શું રહેતું। પાંચમો પ્રશ્ન છે જુમાની હંમેશની ખરીદી શેની રહેતી। છઠ્ઠો પ્રશ્ન છે કોની મૈત્રી છેક સુધી અખંડ રહી હતી। જુમો વેણુનો શાના માટે ઉપયોગ કરતો હતો। આઠમો પ્રશ્ન સવારે ફરવા જતા જુમાને શું વિચાર આવતો। નવમો પ્રશ્ન વેણુ કોને કોને ગૃહસ્થાયનું લક્ષણ ગણતો હતો। દસમો પ્રશ્ન તણે પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય કોણ બોલે છે। પાઠ સમજાવતા મેં તમને ખાસ સૂચના કીધેલી હતી કે આ પ્રશ્ન એક વાક્યમાં આવે છે અને આના પછીનો પણ છે કે તને પણ લાડ કરવાની ટેવ પડી છે આ વાક્ય શું સૂચવે છે। બારમો પ્રશ્ન છે કે જુમાને ફરવા નીકળેલા યુવાનોને સી વિનંતી કરી। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સ્વાધ્યાય। સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા। પ્રશ્ન નંબર બે જુમાએ વેણુને બચાવવા કયા કયા પ્રયત્નો કર્યા। અને પ્રશ્ન નંબર ત્રણ વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો। વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નના જવાબ આખા પાઠને સમજી અને તમારે તમારા શબ્દમાં લખવાના છે ગુજરાતીની પાકી બુકમાં। એના પછી છે આપણે થોડુંક જોઈ લઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો છો। તમારે વિચારવાના છે એટલે પ્રશ્નના ઉત્તર તમારે તમારી રીતે તમારી બાકી બુકમાં લખવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે જુમાની જગ્યાએ જો તમે હોત તો શું કરત। પ્રશ્ન નંબર બે શું બન્યું હોય તો વેણુ બચી ગયો હોત કે એવું તો શું બન્યું હોત કે વેણુ બચી ગયો હોત તમારે તમારી જાતે લખવાનું છે। તમે ત્રણ ચાર અથવા તો છ સાત લીટીમાં લખી શકો છો। અને ત્રીજો પ્રશ્ન છે તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો। એના પછી આપણે જોઈએ ચોથો પ્રશ્ન કે આ વાર્તાનું શીર્ષક વેણુ રાખીએ તો તે માટેના કારણો આપો। પાઠનું નામ જુમો ભીસી છે ને તો આપણે પાઠનું નામ જો વેણુ હોત તો આ પાઠ માટેના કારણો આપો કે એવા તો શું કારણો હોત કે આ પાઠનું નામ છે આપણે વેણુ રાખી શકત। એના પછી આપણે થોડાક એવા સમાનાર્થી શબ્દ છે ઈ જોઈએ। એમાં સમાનાર્થી શબ્દમાં સૌથી પહેલો શબ્દ છે શ્રીમંત તો એનો જવાબ તમે છે ઈ ધનવાન અથવા તો અમીર। બીજું છે દુર્ગંધ એટલે કે વાસ અને બદબુ। ત્રીજો છે કર્કશ એટલે કે તીણો અવાજ અથવા તો કઠોર। ચોથું છે આનંદ એટલે કે હર્ષ અથવા તો ખુશી।
પાંચમું છે ગદબ એટલે રજકો, એક ઢોરને ખાવા માટેની જે વનસ્પતિ છે તે, અને હાંડલી એટલે માટલી અથવા તો હાલી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પાઠ છે કમ્પ્લીટ પૂર્ણ થાય છે. સૂચના મુજબ છે તમારે લેશન છે બધા પ્રશ્નોના જવાબ છે ગુજરાતીની પાકી બુકમાં લખવાના અવશ્ય રહેશે. ત્યાં સુધી તમે વધારે અભ્યાસ કરો, આગળના લેક્ચરની રાહ જુઓ. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ.